બનાસકાંઠાના દિયોદરમાં તસ્કરો ત્રાટક્યા. ગત રાત્રિએ ચોરી કર્યાની ઘટના આવી સામે. દિયોદર નવા રોડ ઉપર શ્રીનાથજી સોસાયટીમાં બંધ મકાનમાં ચોરીની ઘટના બની. ઘરની તિજોરી તોડી 55,000 રૂપિયાની રોકડા રકમ સહિત સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ. મકાન માલિકનું મૃત્યુ થતા પરિવાર વતન જતા ચોરોએ મકાનને નિશાન બનાવ્યું. કાંકરેજ તાલુકાના રાણાવડ વાળા નયનભાઈ જોશીના બંધ મકાનમાં તારા તોડીને ચોરી થતા દિયોદર પોલીસ ઘટના સ્થળે દોડી આવી. બનાસકાંઠા વાઇસ બ્યુરો ચીફ પ્રહલાદભાઈ જોશી. સત્યાવીસ તારીખ ના મારા પપ્પા ને અચાનક હાર્ટ એટેક નો હુમલો આવવાથી એનું કે બીમાર થઈ ગયા, એટેક આવવાથી એમનું ડેથ થઈ ગઈ. એટલે અમે ઇમરજન્સીમાં અમારા ગામડે વતન રણાવાડા ગયેલા અને આજે 5 તારીખના સવારે 9 વાગે ફોન આવેલો અમારો પાડોશી વાહનો કે આવી રીતે તમારી તિજોરી ઘરના લોક તૂટેલા છે, અંદરથી 45,000 કેસ, બીજા 10,000, એક ચાંદીની લક્કી, એક સોનાની વીંટી, કાનની નખલીઓ, નાકની ચૂંક, એટલું ગયેલું છે. 27 તારીખના રોજ મારા પપ્પાને હાર્ટ એટેક આવવાથી એમને દવાખાને લઈ ગયેલા અને એના પછી એ નથી રહ્યા. પછી અમે એમનું અમારા ગામડે મરણું લઈ ગયેલા. ત્યારે અમે ત્યારથી ગામડે જ હતા અને અહીંયા ઘરે બધા લોકને મારીને ગામડે ગયેલા. ત્યારે અત્યારે આજે 5 તારીખના રોજ ફોન આવેલો પાડોશીનો અને કીધેલું કે તમારા ઘરના દરવાજા લોક ને ત્રિજોરી ને બધું તૂટેલું છે. એમાં અમારે અહીંયા આવતા ને જોતા અમારી 45,000 રૂપિયા રોકડ, બીજા 10,000 સાડીમાં વીંટેલા હતા અને મારા બેનની નખલીઓ, કાનની પેલી નાકની ચૂંક અને મારા હાથની લકી, આટલી વસ્તુ ગયેલી છે. આના વિરુદ્ધ કાર્યવાહી કરવા અને એક સોનાની વીંટી ગયેલી છે. આના વિરુદ્ધ કાર્યવાહી કરવા પોલીસને નમ્ર વિનંતી.